પાટણમાં પાણીની ચિંતા, ભૂગર્ભ જળનું મોટું સંકટ. શું ખેતી છોડી દેશે ખેડૂતો? ઉત્તર ગુજરાતમાં જમીનમાં પાણીના સ્તર દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે. જમીનમાં 800 થી 1200 ફૂટે પાણીના સ્તર પહોંચ્યા છે, જેને લઈને જગતનો તાત ખેતી કરતા પણ અચકાવા લાગ્યો છે. જમીનમાં પાણીના સ્તર નીચે જતા ખેડૂતના વાવેતર પાછળના ખર્ચ મોંઘા બન્યા છે. વાવેતર માટે પિયતનું પાણી પણ ખેડૂતને પરવડતું નથી. અમારા ગામમાં ઘણા બોર છે, પણ બધા 900, 1000, 1200 ફૂટના છે. પાણી અમારા કડક છે વધારે, એટલે પાણી ઊંડે પડે છે, અને મોટરો ભારી નાખવા જાય તો લાઇટ બિલ પણ વધારે આવે છે. એટલે સરકાર ગમે તે કરી અને ક્ષેત્રમાં ખેત તલાવડી બનાવે, અમારા ગામના તળાવો બધા ભરે. ઉત્તર ગુજરાતમાં જમીનમાં પાણીના સ્તર ઊંડા પહોંચવાથી ખેડૂતે હવે વાવેતર પણ બદલ્યા છે. ઓછો પિયત અને ઓછો ખર્ચ થાય તેવા વાવેતર કરવા ખેડૂત મજબૂર બન્યો છે. કેમ કે જો પિયત બોરના પાણીથી કરવા જાય તો જગતનું તાત પિયતનો ખર્ચ આપે કે કરેલ ખર્ચમાંથી બહાર નીકળીને બેઠો થાય. જમીનમાં પાણીના સ્તર નીચા જવાથી જગતનું તાત પણ મુશ્કેલીમાં મુકાયો છે. ઊંડા પાણી છે એટલે ઊંડા પાણી છે એટલે કાંડે કેટલા ઊંડા છે? 1200-1300 ફૂટે અમારા તળિયામાં. ઈ એ પાછા ખાળ રોણ પાણી. ખેડૂતોને કેટલું કાઠું પડે છે આ ઊંડા પાણી થી? ઘણું કાઠું. કીધું ખડી માં પથ્થર દાખલ, પથ્થર કરતા ઊંડા થઈ જશે. ઇધર સુઈ જાવ, પાક દેર કો થાતું નથી. ઉત્તર ગુજરાતમાં દિવસે ને દિવસે જમીનમાં પાણીના સ્તર ઊંડા જતા હવે ખેડૂતનો જીવ પણ ઊંડે અને તળિયે ચોંટ્યો છે. ત્યારે સરકાર જો પાણીના સ્તર ઊંચા લાવવા માટે કોઈ નક્કર આયોજન કરે તો જગતનો તાત પિયત આધારિત ખેતી કરીને પણ ઘરનું ગુજરાન ચલાવી શકે, નહીં તો આ વિસ્તારમાં ખેડૂતોએ ખેતી છોડવા મજબૂર થવું પડશે. સુનિલ પટેલ, TV9, પાટણ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.